હેલો, નમસ્તે બાળ મિત્રો, કેમ છે બધાને? મજામાં ને? આપણે શું કરવાનું છે આજે? ગણિત ગમ્મતની સ્વાધ્યાય, બરાબર? એમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? ખોલો હાલો બધાય, પેજ નંબર 23, પેજ નંબર 22 ઉપર છે. મીણિયા કલરવાળું ઓલું આપેલું હતું એ આપણે પૂરું કર્યું હતું. હવે આજે આપણે શું કરવાનું છે? પેજ નંબર 23, એમાં તમને શું કહે છે? સૌથી પહેલાં ઉપર સૂચના વાંચીએ. એમાં તમને શું કીધું છે? તો કે નમૂના પ્રમાણે ગણતરી કરીને ખાલી જગ્યાઓ પૂરો. અહીંયા તમને છે બાકસની સળી હોય ને, બરાબર ને, એ અહીંયા આપેલી છે. એમાં તમે જુઓ, સૌથી પહેલો નમૂનો છે એમાં શું કહ્યું છે? તો અહીંયા 10-10ની એક આખી આ જોડી બનાવેલી છે, બરાબર. એક આખું જૂથ બનાવેલું છે 10-10ની, એકમાં 10, બીજામાં 10, બરાબર. એવી રીતે તો આપણે પહેલાં 10-10ની ગણતરી કરીએ. 10 વત્તા 10 20, 20 વત્તા 10 30, 30 વત્તા 10 40, 40 વત્તા 10 30, 40 વત્તા 10 એટલે 50, 50 વત્તા 10 એટલે 60, 60 વત્તા 10 એટલે 70, 70 વત્તા 10 એટલે 80, 80 વત્તા 10 એટલે 90, બરાબર. તો આ 10-10ની ગણતરી કરીએ એમાં આપણી પાસે કેટલા થયા? તો કે 90. તો અહીંયા તમે જુઓ, પહેલાં બોક્સમાં કેટલા લખેલા છે? 90. અને અહીંયા વચ્ચે શું કર્યું છે? સરવાળાની નિશાની. અને પછી અહીંયા છૂટી કેટલી આપેલી છે એ આપણે ગણવાની. તો 1, 2, 3 પછી નીચે બધા એમાં 3-3 છે, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે બીજા બોક્સમાં કેટલા લખ્યા? વત્તા અહીંયા કરેલા છે અહીંયા 9 અને બરાબર, એટલે આ બેનો સરવાળો. તો સરવાળો આપણે અહીંયા કરીએ, 90 વત્તા 9 0 વત્તા 9 એટલે 9 અને 9 ના 9 એટલે કેટલા થયા? 2 9 9 બરાબર. આ નમૂનો આપ્યો છે એ સમજાઈ ગયો બધાને, બરાબર. તો હવે આપણે એવી જ રીતે આખા પેજમાં જુઓ, તમને એવા બોક્સ આપેલા છે એ આપણે ગણતરી કરવાની છે, બરાબર. તો આપણે એની બાજુનું બોક્સ જોઈએ, એમાં 10-10ના કેટલા આપેલા છે? તો કે 2 જૂથ આપેલા છે એટલે 10 વત્તા 10 એટલે કેટલા થશે? બગડે મીંડે 20, બરાબર. તો પહેલા બોક્સ, પહેલું બોક્સ છે એમાં લખો બધા, હાલો બગડે મીંડે 20. પહેલા બોક્સમાં કેટલા આવશે? બગડે મીંડે 20. હવે વત્તા, અહીંયા વત્તા કેટલા છે? કેટલી સળી છૂટી આપેલી છે? તો કે 1 અને 2 એટલે બીજા ખાનામાં કેટલા આવશે? તો કે બગડે 2, બરાબર. હવે શું કરવાનું? આપણે આ બેનો સરવાળો, 20 વત્તા 2 0 વત્તા 2 એટલે 2 અને 2 ના 2 એટલે ટોટલ કેટલી સળી થશે? તો કે 2 બગડા 22, બરાબર. સમજાઈ ગયું? આમાં તમે જોશો ને તો બધાએ આપણે ખાલી સરવાળા જ કરવાના છે. સરવાળા તો બધાને આવડે છે, બરાબર ને. થઈ ગયું આ બીજું બોક્સ. હવે એના પછી નીચે જોઈએ, એમાં 10-10ની કેટલી જોડી આપેલી છે? કેટલા જૂથ આપેલા છે? તો ખાલી 1 જ એટલે ટોટલ અહીંયા કેટલા થશે પહેલાં બોક્સમાં? તો કે એકડે મીંડે 10, બરાબર. હવે વત્તા વત્તા સરવાળાની નિશાની, છૂટી કેટલી સળી આપેલી છે? તો કે 1, 2, 3 ને 4, બરાબર. એટલે બીજા ખાનામાં કેટલા આવશે? તો કે 4 ચોગડે 4, બરાબર. હવે શું કરવાનું? બેનો સરવાળો, 10 વત્તા 4 0 વત્તા 4 એટલે 4, એકની નીચે કાંઈ નથી એટલે 1 ના 1 એટલે કેટલા થયા? 1 ચોગડે 14 એટલે બેનો ટોટલ સરવાળો થઈને જવાબ શું આવ્યો? તો કે 1 ચોગડે 14, બરાબર. આટલું થઈ ગયું. હવે એની બાજુનો બોક્સ જોઈએ, તો એમાં 10-10ના કેટલા જૂથ આપેલા છે? તો કે 1, 2, 3, 4 ને 5 એટલે 10 વત્તા 10 એટલે 20, 20 વત્તા 10 એટલે 30, 30 વત્તા 10 એટલે 40, 40 વત્તા 10 એટલે 50. તો પહેલા ખાનામાં કેટલા આવશે? તો કે 50, બરાબર. હવે સરવાળાની નિશાની, અને અહીંયા કેટલા છે? ખાલી 1 જ સળી છે એટલે બીજા ખાનામાં શું આવશે? ખાલી 1 જ. હવે 50 વત્તા 1 તો એ તો બધાને ખબર જ છે કેટલા થશે? 5 એકડે 51. તો અહીંયા લખી નાખો બેનો ટોટલ સરવાળો કેટલો થયો? 5 એકડે
एक आ થઈ ગયું આટલું બધાયને સરસ હાલો હવે એના નીચેના બોક્સમાં જુઓ એમાં તમને 10-10 ના કેટલા જૂથ આપેલા છે તો કે 1 2 3 4 5 6 7 બરાબર 7 જૂથ આપેલા છે તો 10 + 10 એટલે 20 20 + 10 એટલે 30 30 + 10 એટલે 40 40 + 10 એટલે 50 50 + 10 એટલે 60 60 + 10 એટલે 70 એટલે અહીંયા ટોટલ કેટલા જૂથ છે એમાં કેટલી સળી થઈ તો કે 70 બરાબર તો પહેલા બોક્સમાં લખો બધાય સાતડે મીંડે 70 અને હવે અહીંયા છૂટી કેટલી આપેલી છે 1 2 ને 3 એટલે બીજા બોક્સમાં છે એ કેટલા આવશે તો કે ખાલી 3 હવે શું કરવાનું 70 + 3 તો કરો અહીંયા 70 + 3 0 + 3 એટલે 3 અને 7 ના નીચે એમને 7 એટલે કેટલા થયા 7 × 3 = 73 તો અહીંયા ત્રીજા નંબરના બોક્સમાં લખી નાખો 73 બરાબર થઈ ગયું આટલું બધાયને સમજાઈ ગયું સરસ હવે એની બાજુનું બોક્સ જુઓ એમાં તમને 10-10 ના કેટલા જૂથ આપેલા છે 1 2 ને 3 10 + 10 એટલે 20 20 + 10 એટલે 30 તો પહેલા બોક્સમાં કેટલા આવશે તગડે મીંડે 30 બરાબર અને પછી વત્તા કરીને ટોટલ કેટલા આપેલા છે એ આપણે ગણવા તો ગણો હાલો 1 2 3 4 5 ને 6 એટલે વત્તા કરીને ટોટલ કેટલા થયા તો કે 6 હવે શું કરવાનું આ બેનો સરવાળો 30 + 6 0 + 6 એટલે 6 અને 3 ના 3 એમને એટલે ટોટલ આપણી પાસે કેટલી સળી થઈ તો કે તગડે છગડે 36 તો લખી નાખો સૌથી છેલ્લા બોક્સમાં તગડે છગડે 36 થઈ ગયું આટલું બધાયને બધાય મારી સાથે લખો છો ને વ્યવસ્થિત હું જેવી રીતે સરવાળો કરીને લખું છું એવી રીતે બધા એવી રીતે લખવાનું છે બરાબર એટલે જ્યારે તમે એક્ઝામ ટાઈમે વાંચવા બેસો ત્યારે તમને સરળતાથી સમજાઈ જાય બરાબર હવે એને નીચે જુઓ ઈ બોક્સમાં 10-10 ના કેટલા જૂથ આપેલા છે તો કે 1 2 3 ને 4 બરાબર કેટલા જૂથ છે તો કે 4 જૂથ છે એટલે 10 + 10 એટલે 20 20 + 10 એટલે 30 અને 30 + 10 એટલે કેટલા થયા તો કે 40 તો પહેલા બોક્સમાં લખો ચોગડે મીંડે 40 બરાબર થઈ ગયું આટલું હવે સરવાળાની નિશાની અને એના પછી કેટલી સળી આપેલી છે તો કે 1 2 ને 3 એટલે બીજા બોક્સમાં કેટલા લખવાના તો કે 3 હવે શું કરવાનું બેનો સરવાળો 40 + 3 0 + 3 એટલે 3 અને 4 ના 4 એટલે ચોગડે તગડે 43 તો આપણી પાસે ટોટલ કેટલી સળી થઈ ચોગડે તગડે 43 લખો ચોગડે તગડે 43 બરાબર થઈ ગયું આટલું બધાને સમજાઈ જાય છે ને સરસ વેરી હવે એના પછી જુઓ તમને પાછી 10-10 ના કેટલા જૂથ આપેલા છે તો કે 1 2 3 4 5 6 7 ને 8 એટલે ટોટલ આપણી પાસે કેટલી થશે તો કે 10 + 10 એટલે 20 20 + 10 એટલે 30 30 + 10 એટલે 40 40 + 10 એટલે 50 50 + 10 એટલે 50 + 10 એટલે કેટલા થશે 60 60 + 10 એટલે 70 70 + 10 એટલે 80 એટલે ટોટલ આપણે 10-10 ની ગણી જૂથ ગણ્યા એમાં કેટલા થયા તો કે 80 તો પહેલા ખાનામાં લખો આઠડે મીંડે 80 બરાબર હવે સરવાળાની નિશાની ને અહીંયા પછી કેટલા છે તો કે ખાલી 1 જ એટલે બીજા ખાનામાં શું આવશે તો કે ખાલી 1 80 + 1 એટલે તો બધાને ખબર જ છે કેટલા થશે 8 × 1 = 81 તો અહીંયા સૌથી છેલ્લા ખાનામાં લખો 8 × 1 = 81 થઈ ગયું આટલું બધાને સમજાઈ ગયું આજે આપણે શું કર્યું એ બધાને વ્યવસ્થિત આ
आज आप शू कर तो खाली सरवाड़ा ज करा है पण केवी रीते तो कि आप आखा जीव जूथ ने गणी ने पछी पण आपणे जूथ में शू एक एक गणा केटला छे नहीं आपने खबर है एक जूथ में केटला छे तो के दस छे एटले आपणे सीधा दस दस की गणतरी करी अने पछी सरवाड़ो कर्यो बराबर तो आटलू बधाने समझाई गयो छे बराबर तो हवे आना पछीनुं छे ए आपणे आना पछी नेक्स्ट लेक्चर में करवानुं छे त्यां सुधी आवजो बाय बाय।